गुड इवनिंग, जय श्री कृष्ण। खूब सरस, खूब सरस। मेघमणी परिवार ना अपना तेरमा वार्षिक स्नेह मिलन कार्यक्रम में आप सौ परिवार ना सभ्यों नु स्वागत करता मने खूब आनंद थाय छे। मेघमणी परिवार एक नाना पाया पर शुरू थयेल, गणी शकाय एटला माणसों थी आपणे धंधो शुरू थयेल, अने आजे जोता जोता 2000 माणसों आपणे साथे डायरेक्ट एम्प्लॉई तरीके छे। ऑलमोस्ट 2000 बीजा वेन्डर, बीजा बधा घणा बधा एजन्सीओना माणसों, एम कुल मळीने लगभग 4000 थी वधारे कुटुंबोनो सहकार सथवारो बनीने वटवृक्ष नू आ बनी गयेलो मेघमणी परिवार छे। आजे आप सौने आ मंच पर आवकारता मने खूब आनंद थाय छे। वर्ष 2019 दरमियान में आपणे घणी बधी एक्टिविटीओ करवामां आवी, अलग अलग जग्याए कॉर्पोरेट ऑफिस में घणी बधी प्रवृत्तिओ प्लांट में करवामां आवी। आ बधी प्रवृत्तिओ खूब डिटेल में न जता नी थोड़ी झाँखी आपने करवा माटेनी हूँ इच्छा राखू छूँ। आपणे मेडिकल चेकअपनो कार्यक्रम कर्यो, जेमां हेल्थ माटेनी जागरूकता काढ़वी। आंतरराष्ट्रीय महिला दिवस की उजवणी करवामां आवी, जेमां बहनों ने लगता कार्यक्रमों करवामां आव्या। जॉय ऑफ गिविंग ना नामनो एक सुंदर कार्यक्रम कर्यो के जेमां ब्लाइंड एसोसिएशन्स में जईने अपना कुटुंबना भाईओए बधाने कपड़ा, बुक्स, स्टेशनरी आइटम, फर्स्ट एडनी आइटम्स वगैरेनुं वितरण कर्युं। ब्लड डोनेशन कैम्पनुं आयोजन कर्युं, जेमां कर्मचारी भाईओए खूब सरस रीते भाग लीधो अने रक्तदान कर्युं। वर्ल्ड एनवायरमेंट दिवसनी उजवणीमां विविध कार्यक्रमो थया, प्लांटमां घणा बधा कार्यक्रम थया, वृक्षारोपण थयुं, जीपीसीबीना अधिकारीओना हाथे आपणे वृक्षारोपण करावियुं, खूब सरस कार्यक्रम थयो। प्लांटमां आपणे सलामतीना भागरूपे इमरजन्सी रिस्पोन्स टीमनुं गठबंधन कर्युं, आपणे तालीम आपी અને એક સરસ ટીમ ઊભી કરી। બીજો પ્રોગ્રામ કર્યો આપણે, હેપી લાઈફ મેનેજમેન્ટના તાલીમ વર્ગ થયા, બહેનો માટે સર્વાઈવલ કેન્સરની જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો આપણે મેડિકલના કાર્યક્રમો કર્યા। આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે ભરૂચ ખાતે યોગાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરમાં થયો। લીડરશીપ નીડ મેટ્રિક્સ નામનો એક સરસ પ્રોગ્રામ આપણે કર્યો, જેમાં મેનેજમેન્ટના ઓલમોસ્ટ 48 અધિકારીઓએ ભાગ લીધો અને 3 મહિના એટલે કે 12 અઠવાડિયા જેવો લાંબો પ્રોગ્રામ્સ કર્યો, જેમાં ખૂબ સરસ રીતે ભાગ લીધો। આપણા સિનિયર અધિકારીઓએ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટ્રેનિંગ મળી। મેઘમણી વ્યાખ્યાનમાળા એ આપણા મેઘમણી પરિવારનો એક સુંદર આપણો કાર્યક્રમ છે, જેનો પહેલો મણકો પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન પારિવારિક મૂલ્યોથી શરૂ થયો અને આપણા ભાઈઓ કુટુંબે ખૂબ સરસ ભાગ લીધો, જ્ઞાનવત્સલજીના પ્રવચનોમાં ખૂબ શીખવા મળ્યું। બીજો કાર્યક્રમ આપણે નેશનલ સેફ્ટી વીકના હેઠળ કર્યો, જેમાં ઘણી બધી હરીફાઈ કરી, ડ્રોઈંગ કોમ્પિટિશન્સ અને ઘણા બધા કાર્યક્રમો થયા। દિવાળી નિમિત્તે આપણી પરંપરામાં પ્રમાણે ધનતેરસની પૂજા, વિશ્વકર્માની પૂજા પ્લાન્ટમાં કરવામાં આવી, નવરાત્રિની નોમની પૂજા કરવામાં આવી અને સરસ રંગોળીની સ્પર્ધાનું પણ આયોજન થયું, બહેનોને સ્પર્ધામાં ઇનામો પણ મળ્યા। એન્જિનિયરિંગ કોલેજના ઘણા સ્ટુડન્ટો આપણા પ્લાન્ટમાં વિઝિટ કરવામાં આવે છે, એવી વિઝિટમાં આપણે એલાવ કરી અને એમને સમજણ આપી। એકચ્યુઅલી વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનો મુખ્ય પર્પઝ તો જોઈએ તો આખા વર્ષ દરમિયાનમાં બધાએ ખૂબ મહેનત કરી, આજે એક એવો દિવસ છે કે પરિવારના બધા ભાઈઓ મળે, એકબીજાને જાણે, એકબીજાને ઓળખે અને પરિચય કેળવે, એકબીજાના સંબંધને વિધારે અને મદદરૂપ થવાની પૂરી કોશિશ કરે, એના માટે આપણે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ। આવી શુભ ભાવનાથી ફરી એકવાર આપ સૌને મારું સ્વાગત છે, મેનેજમેન્ટ તરફથી આપ સૌનું સ્વાગત છે। આ કાર્યક્રમની શરૂઆત આપણે દીક પ્રગટાવ્યથી, દીક પ્રાગટ્યથી કરીએ। આ કાર્યક્રમમાં દીક પ્રાગટ્ય માટે આપણા ફાઉન્ડર પ્રમોટર ડાયરેક્ટર સાહેબોને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવે, મારા વોલેન્ટિયર્સ ભાઈને રિક્વેસ્ટ કરીશ કે સાહેબોને થોડું માર્ગદર્શન કરીને ઉપર લાવે, શ્રી જયંતિભાઈ સાહેબ, શ્રી આશીષભાઈ સોપારકર સાહેબ, શ્રી નટુભાઈ સાહેબ, શ્રી રમેશભાઈ સાહેબ, શ્રી આનંદભાઈ સાહેબને વિનંતી કરું કે આપ સ્ટેજ પર વધારે। ઉપરાંત આપણે સેફ્ટીનું સરસ એક ગીત બનાવ્યું, જે આપે શરૂઆતમાં સાંભળ્યું, જે સ્લોગન સરસ રીતે સોપારકર સાહેબના અવાજમાં સરસ મધ્યાનું સેફ્ટીનું વીક પણ આપણે સેફ્ટીનું ગીત કર્યું, જે આપે શરૂઆતમાં સાંભળ્યું હશે। મારા વોલેન્ટિયર્સ મિત્રને મદદ માટે રિક્વેસ્ટ કરીશ કે આપ આવીને મદદ કરે,
દીપ પ્રાગટ્યની વિધિ આપણે કરીએ. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનાર્પદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હર્તુ મે પાપમ સંધ્યા દીપો નમસ્તુતે. આ પ્રસંગે જયંતિભાઈ સાહેબને હું રિક્વેસ્ટ કરીશ કે ચેરમેન સાહેબ આપણને આશીર્વચન આપે અને પ્રવચન કરે. આપ સાહેબો પણ સર અહીંયા ઉભા રહેશો તો. જય શ્રી કૃષ્ણ. મેઘમણી પરિવારના આમંત્રણને માં આપીને જ્યારે આપણો પરિવાર ભેગો થયો છે, સાથે મિત્રો પણ છે, આજે રિલેટિવ્સ પણ છે, તો એમને આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું. આ મારો મેઘમણી પરિવાર, આજે સ્નેહમિલનનો દિવસ એટલે નવું વર્ષ નિમિત્તે આપણે મળીએ છીએ, તો બધાને હું હેપી ન્યુ યર કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું. હે માતાજી, હે ભગવાન, મારા આ મેઘમણી પરિવારને તું એવો સાચવજે કે એમના કુટુંબની પ્રોસ્પરિટી વધે, એમના બાળકોની પ્રોસ્પરિટી વધે, બધા સુખી રહે, એવી ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે સારું વર્ષ બધા સુખમય અને આનંદમય રહે. આજે બે મિનિટ હું આપની લઈશ કે મેઘમણી જે 134મો નંબર ફોર્ચ્યુન 500 એમએસએમઈમાં હતું એ અત્યારે 32મો નંબર આવી ગયું છે, પણ એનું શ્રેય આપવાનું હોય તો અમારા આ પરિવારનું છે. એમની મહેનત છે, એમના પરસેવો, એમના કપડા ઉપર હું પરસેવાનું બિંદુ જોઈ રહ્યો છું. એમનું હાર્ડવર્ક, એમનું ડેડિકેશન, એમનું ટીમવર્ક, એને આભારી છે. થેન્ક યુ મેઘમણી પરિવાર કે જે મેઘમણીને રેકોગ્નાઇઝ કર્યું. બીજી મહત્વની વાત કરું તો મેઘમણીને આ વખતે ત્રિશુલ એવોર્ડ માટે એનાયત થયો છે. આજે કેમેક્સિલના ડાયરેક્ટર ભૂપેન્દ્રભાઈ બેઠા છે, તો હું ખાસ કહું છું કે મેઘમણીને જે કેમેક્સિલ છે આખા ઇન્ડિયાનું એક્સપોર્ટ બોડી છે, અને એ ત્રિશુલ એવોર્ડ આપી પછી કોઈ એવોર્ડ રહેતો નથી. એટલે મેઘમણીને ઘણા એવોર્ડો મળ્યા છે, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે, કેમેક્સિલના ઘણા એવોર્ડ, પણ ત્રિશુલ એવોર્ડ એ છેલ્લ ટોપ મોસ્ટ એવોર્ડ છે. એ પણ હું મારા મેઘમણી પરિવારના સભ્યોને સમર્પિત કરું છું એવોર્ડ. આ વર્ષે જુઓ તો કેમેક્સિલે અમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મેઘમણીને આપ્યો છે. ગુજરાત ડાયસ્ટેપ મેન્યુફેક્ચર એસોસિએશને પણ શંકર કાકાએ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. એટલે એવોર્ડોની હાલમાં જી ટીવીનો એવોર્ડ પણ અમને મળ્યો છે. લાર્જ સેક્ટર એગ્રોકેમિકલમાં પણ અમને એવોર્ડ મળ્યો છે. આ બધા એવોર્ડોની જો સંખ્યા જાઉં તો અમે જીમખાના ગ્રુપમાં અમારા મિત્રો જોડે બેસીએ, એટલે મને કે તમારે માટે મેઘમણી એકલાને જ એવોર્ડ મળવાના છે, બીજા માટે કોઈ જગ્યા રાખો. એટલે ઘણી વખત તો હું બધાને જણાવતો પણ નહોતો, પણ આજે મારા પરિવારની મહેનતનું એ શ્રેય છે, તો એમને હું આ બધા એવોર્ડો સમર્પિત કરું છું, કારણ કે એમની ટીમવર્ક, એમની મહેનતનું આ ફળ છે. બીજી વાત જો મારે કરવાની હોય તો આજે અમારા મેઘમણી પરિવારમાં સેકન્ડ જનરેશન ઇન્ડક્ટ થઈ ગયું. અમારા પ્રમોટરના 5એ 5 યુવાન ઉદ્યોગપતિઓ કેમિકલ એન્જિનિયર્સ થયા, માસ્ટર્સ અને MBA પણ અમેરિકા થયા, અને ધંધામાં જોઈન થયા છે. ત્યારે એમને અમે જે નાનું નાનું કરતા હતા એવા નથી ગમતું. એમનું વિઝન છે મેઘમણીને 5000 કરોડનું પહોંચાડવાનું છે.
અને એના માટે અમને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. એમાં માટે પણ હું આપણા મારા પરિવાર સાથી મિત્રોનો સાથ અને સહકાર મળી રહેશે એમ માનું છું. બીજી એક અગત્યની વાત કરું તો આપણે 3 મહિના પહેલા એક 3-1 મહિનાનો ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો. બહારથી એડવાઇઝર અને કન્સલ્ટન્ટ લાવીને અને એમાં બધા સિનિયર એમ્પ્લોય ઓફ મેઘમણી 3 મહિના સુધી સતત ટ્રેનિંગ લીધી અને પછી એ લોકો એક નિષ્કર્ષ ઉપર આવ્યા, સ્વોટ એનાલિસિસ કર્યું. એમાં અમારી સ્ટ્રેન્થ મેઘમણીની શું છે એ હું તમને જણાવવા નથી માગતો, પણ અમારા એમ્પ્લોયી અમારી વીકનેસ શું છે, મેઘમણી માટે થ્રીટ શું છે એનું બધાએ અવલોકન કર્યું અને એ બધું સ્વોટ એનાલિસિસ અમે મેઘમણીનું મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ, અમારી ફેમિલી કાઉન્સિલ જે કહેવાય 5 કોર પ્રમોટર્સ 5 સેકન્ડ જનરેશન એ 10-10 જણે મળી અને અમે લગભગ આખો દિવસ એનું મનન કર્યું, ચિંતન કર્યું. અને એમની જે કન્સર્ન હતી કે આપણે વી શુડ ફોકસ મોર, વી શુડ ટેક મોર કેર, ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ સેફ્ટી, SHE. અને મને લાગે છે એ દિશામાં આપણે રોડમેપ પણ તૈયાર કર્યો છે અને એમાં આપનો સાથ અને સહકાર ચોક્કસ મળી રહેશે એવું મને લાગે છે. બીજું, મેઘમણીને સિસ્ટમ ઓરિયન્ટેડ કંપની બનાવી છે એવું એક મોસ્ટ ઓફ ધ સિનિયર મેનેજર્સનું સજેશન હતું. તો એમાં પણ અમારું 2nd જનરેશને આગળ આવ્યું અને કેવી રીતે સિસ્ટમ ડ્રીવન કંપની બનાવી, કંપનીમાં કઈ રીતે પ્રોફેશનલ કલ્ચર લાવવું એના બીજ રોપાઈ ગયા છે. મિત્રો, ફ્રૂટ્સ મળતા વાર લાગજે, જેમ કેરી ખાતા વાર લાગે છે ને આંબો વાયા પછી કેરી ખાવાની, એમ. એટલે આપણે સિસ્ટમ ડ્રીવન કંપની, પ્રોફેશનલ કલ્ચર કંપની બનવા જઈ રહ્યા છીએ. ઘણા સજેશનો છે એનો હું ઉલ્લેખ કરતો નથી, પણ જે મેઇન 3-4 સજેશનો છે, એક HR સિસ્ટમમાં HR ઇન્ડક્શન, વી શુડ ઇન્ડક્ટ ન્યૂ પ્રેક્ટિસિસ ઇન HR, અને એના માટે પણ વી હેવ સ્ટ્રેન્ધન અવર HR ટીમ ઓલ્સો. એટલે આ બધી વાત કરું ત્યારે મને એક લાલચ બી થઈ જાય છે, કારણ કે અમારા સિનિયર એમ્પ્લોઈઝ હતા કે વોટ ઇઝ ધ રોલ ઓફ મેઘમણી, આપણે સમાજને શું આપીએ, સમાજને શું આપીએ છીએ અમને ખબર નથી. તો આ તક હું ઝડપી લઉં છું એમને કહેવા માટે કે આપણે CSR, પૂજ્ય મોટાનું વાક્ય હતું, મારે સમાજને બેઠો કરવો છે, એ તક ઝડપીને એ અને મારા ફાધર મધરના સંસ્કાર, અમે સમાજ માટે, કારણ કે અમે તો ખેડૂતના છોકરા છીએ, ખેતરમાં મોટા થયા છીએ અને માટીની મહેક અમને સદૈવ યાદ આવે છે. તો અમે અમારા વતનમાં હાયર સેકન્ડરી સ્કૂલ મેઘમણીની કરેલી છે, એક તાલુકા લેવલે મેઘમણી સંસ્કાર સ્કૂલ પણ કરી છે, અમદાવાદ ખાતે ઉમિયા સંસ્કાર ધામમાં બધા જુદી જુદી ફેકલ્ટીઓ ચાલે છે, બરોડામાં મેઘમણી ડાયમંડ હોસ્ટેલ ચાલે છે, કેન્સર સોસાયટીમાં પણ અમારું યોગદાન મોટું છે, જીવરાજ મહેતામાં બ્લડ બેંક ચાલે છે અમારી, જીવરાજ મહેતાના અમે ટ્રસ્ટી પણ છીએ. એટલે અને જ્યાં મેન્યુફેક્ચરિંગ સાઇટ આવેલી છે દહેજ અંકલેશ્વર પાનોલી, ત્યાં બધી સંસ્થાઓ જોડે અમે ઘણી જોડાયેલા છીએ અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમે એ સંસ્થાઓમાં ડોનેશન આપીએ છીએ. ત્યાં જયાબેન હોસ્પિટલ છે, એમાં પણ મેઘમણીની એક વિંગ છે, અને એવી રીતે ભરૂચ ખાતે પણ જે પણ કામ થાય સારા, ધારો કે પાઠશાળા સંસ્કૃત પાઠશાળાના થાય કે હેલ્થ રિલેટેડ થાય, બ્લડ, જેમ હમણાં અમારા મેડા સાહેબે વાત કરી કે અમે બ્લડ ડોનેશન કેમ રેગ્યુલર કરીએ છીએ, મેડિકલ ચેકઅપ કરીએ છીએ. એટલે એ CSRમાં પણ અમે પાછા પડતા નથી, છતાંય અમારા સિનિયર મેનેજરનું એવું હતું કે આપણે વી શુડ હેવ એ સ્ટ્રક્ચર્ડ વે ઓફ CSR. તો એ પણ આપણે ડિસ્કસ કરીશું અને એમાં પણ પાછી પાણી નહીં કરીએ. બીજી એક વાત એવી છે કે જ્યારે 2nd જનરેશન 5,000 કરોડ આંબવા જઈ રહ્યું છે, ત્યારે આપણે જૂની પદ્ધતિ છોડી વી હેવ ટુ ચેન્જ, અને એની ચેન્જ ઇઝ પેઇનફુલ મિત્રો, પણ એ આપણે કરીને બતાવીશું. એમાં મારે આપનો સાથ અને સહકાર જોઈશે.
બીજું તો અત્યારે હું કઈ નહીં કહું, કારણ કે આપણે ગયા વર્ષે વેલકમ જિંદગી નાટક દીનદયાલ હોલમાં માણ્યું, એનો રિસ્પોન્સ જોઈ આ વખતે વિક્રમભાઈ અને અમારી એચઆર ટીમને આઈડિયા આવ્યો એક હાસ્ય નાટક લાવીએ. તો બ્લફ માસ્ટર ગુજુભાઈ, એક્ટર અને ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાનું આપણે રાખ્યું, આપ સૌ આવ્યા, આપણે હવે નાટક માણવા માંડવું છે, એટલા માટે હું વધારે ચર્ચા નહીં કરું. થેન્ક યુ વેરી મચ, હેપી ન્યુ યર, સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ખૂબ ખૂબ આભાર સર, આપણે સરસ સાહેબના વચન કર્યા. હવે આપણે એક સેફ્ટીનું સરસ ગીત સુપરકર સાહેબે ગાયું છે, એને આપણે રિપીટ કરીશું. चलते चलते मेरी ये सीख याद रखना, कभी सेफ्टी को ना भूलना, कभी सेफ्टी को ना भूलना. चलते चलते मेरी ये सीख याद रखना, कभी सेफ्टी को ना भूलना, कभी सेफ्टी को ना भूलना. आते जाते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी सेफ्टी को ना भूलना, कभी सेफ्टी को ना भूलना. काम करते करते हम सब ये याद रखेंगे, प्लांट और मशीनों का दिल से ही संभाल रखेंगे. बीच काम में पल भर रुके नहीं हम एक डगर, मेघमणि के संग संग चलते रहे ये पथ पर सुरक्षा के साथ. अब आगे बढ़ते रहना, कभी सेफ्टी को ना भूलना, कभी सेफ्टी को ना भूलना. चलते चलते मेरी ये सीख याद रखना, कभी सेफ्टी को ना भूलना, 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 कभी सेफ्टी को ना भूलना. થેન્ક યુ સર ફોર સચ અ નાઇસ સોંગ. હવે હું કંપનીના આપણા યંગ ડાયરેક્ટર્સ શ્રી મૌલિકભાઈ સાહેબ, શ્રી અંકિતભાઈ સાહેબ, કર્ણભાઈ, કૌશલભાઈ, દર્શનભાઈને રિક્વેસ્ટ કરીશ કે પોતે મંચ પર આવે. આપણે આપણા બાળકોના પારિતોષિક અને બીજી ઘણી એક્ટિવિટીઓ માટે પારિતોષિકો આપવાના છે, એટલે વી વિલ રિક્વેસ્ટ. આપ પણ સાહેબ રહો ને, આપ પણ રહો ને, હા પ્લીઝ. ઓકે સર, હાજી. દર વર્ષે આપણે એસએસસી અને એચએસસીમાં જે સૌથી સારા માર્ક્સ લાવેલા હોય એવા વિદ્યાર્થીઓ, આપણા એમ્પ્લોયના વિદ્યાર્થીઓને આપણે પુરસ્કારશીક આપીએ છીએ, આપણે એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ. તો એ માટે આપણે આ વર્ષે પણ બધાને એન્ટ્રી માગી હતી કે કોના માર્ક્સ આવ્યા. તો એમાં કોર્પોરેટમાંથી આપણે અનિલ નાયરના ડોટર
અનુશ્રી નાયર એ એચએસસીમાં સારા માર્ક્સ લાવ્યા એનું પારિતોષિક આપવા માટે હું અનુશ્રી નાયરને રિક્વેસ્ટ કરીશ કે આવે, અને હું થોડા નામ બોલી લખીશ એટલે બધા તૈયાર રહે. એના પછી સંગીતા, ભાગ્યેશ, હર્ષ પટેલ અને ઋષ્વી પંડ્યા એ પણ તૈયાર રહે, અને અનુશ્રી નાયરને રિક્વેસ્ટ કરીશ કે આગળ આવે અને આ પારિતોષિક સ્વીકારે. એના વતી, હા એના વતી એમના પિતાને આપીએ, પારિતોષિક આપીએ. થેન્ક યુ. સંગીતા અને રિક્વેસ્ટ કરીશ કે સંગીતા પીવી સુરેશના ડોટર છે, અને સંગીતાને કહીશ કે અંકિતભાઈના હાથે એમને ઇનામ આપીએ. સંગીતા વતી હા, ના હોય તો હમણાં તો વતી આપણે ગ્રહણ કરીએ. ભાગ્યેશ કશ્યપ ત્રિવેદીના દીકરા ભાગ્યેશે MFL માર્કેટિંગમાં SSCમાં સારા માર્ક્સ લાવ્યા, એના માટે રિક્વેસ્ટ કરીશ ભાગ્યેશને કે મંચ પર આવે. કૌશલભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને ઇનામ આપે. ઋષિ પટેલ પણ તૈયાર. થેન્ક યુ સર. ઋષિ પટેલ અને રિશ્વી પંડ્યા પણ તૈયાર. હિમાંશુ પટેલના સન છે. રિશ્વી પંડ્યાને રિક્વેસ્ટ કરીશ. અમિત પંડ્યાના ડોટર છે. એગ્રો એક્સપોર્ટ માર્કેટિંગમાં HSCમાં એમણે સારા માર્ક લાવ્યા. બધા એમને ખૂબ તાળીઓથી વધારે. વટવા પ્લાન્ટના મિરજ, પ્રાચી, પલક અને ટ્વિંકલ તૈયાર રહી. મિરજ ધીરજલાલ દામાનીભાઈના સન છે. ETP પ્લાન્ટ વટવામાં એમના ફાધર સર્વિસ કરે છે. મિરજે SSCમાં સારા માર્ક લાવ્યા. પ્રાચી એને ઇનામ આપશે. કૌશલભાઈને રિક્વેસ્ટ કરીશ કે ઇનામ આપશે. પલક, પલક કૌશલભાઈને રિક્વેસ્ટ કરીશ કે ઇનામ આપશે. ટ્વિંકલ, ટ્વિંકલ વતી હવે આપણે પહેલી વખત મહિલા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું, એમાં બે ટીમો સરસ મજાની ભાગ લીધો, જેમાં 8-8 ઓવરની ગેમ્સ કરવામાં આવી. 12 ઓવરની ગેમ્સ કરવામાં આવી. એમાં મેઘમણી કોર્પોરેટ્સ અને MIL વચ્ચેની ટીમ થઈ. તો પહેલાં રનર અપ ટીમ છે મેઘમણી ઇન્ડસ્ટ્રીઝની, એને રિક્વેસ્ટ કરીશ કે ટીમ આગળ આવે અને એમનો ઇનામ લે. અને અનિતા ગોંડલિયા જે છે એને મળે છે બેસ્ટ ફિલ્ડરનું એવોર્ડ. અનિતાને રિક્વેસ્ટ કરીશ કે મંચ પર આવે. સાથે ટીમ પણ આવે, રનર્સ અપ ટીમ. 12 ઓવરની ગેમમાં 45 રન્સનો ટાર્ગેટ, 46નો ટાર્ગેટ હતો અને 7 ઓવરમાં પરાજય થયો, પરંતુ ખૂબ મહેનત કરી, ખૂબ સરસ રીતે રમ્યા. ટીમનો એક ફોટોગ્રાફ્સ થઈ જાય. તાલિયા. થેન્ક યુ.
થેન્ક યુ ટીમ્સ, આપનો ખૂબ આભાર, આ રીતે ભાગ લેતા રહેશો. થેન્ક યુ. હવે વિનસ ટીમને હું રિક્વેસ્ટ કરીશ કે મંચ પર આવે. બેસ્ટ પ્લેયર અને બેસ્ટ બોલરના ઇનામો આમાં આવે છે. વિનર ટીમને રિક્વેસ્ટ કરીશ કે મંચ પર આવે. જિગીશા ગજ્જરે 33 રન કર્યા નોટ આઉટ, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સના એમને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જાય છે. જિગીશાબેન મંચ પર આવે. કૌશલભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને નામ આવે. અર્ચના કેકરે એને બેસ્ટ બોલરનો એમને ઇનામ જાય છે. 3 રનમાં 2 ઓવરમાં 3 રન કરીને એમને બેસ્ટ બોલર તરીકેનું ઇનામ જાય છે. 3 રન્સ ઇન 2 ઓવર્સ અર્ચના કેકરેને બેસ્ટ બોલર. જિગીશા ગજ્જરને જાય છે બેસ્ટ પ્લેયરનું ઇનામ અને પ્લેયર ઓફ ધી મેચ. હાઈએસ્ટ 33 રન્સ જિગીશાબેને કર્યા હતા સર, જિગીશા ગજ્જરે ફાઇનાન્સ એકાઉન્ટના. અર્ચના કેકરે 3 રનમાં 2 ઓવરમાં 3 કર્યા અને 46 રન કરવાના હતા. 45 રન કર્યા બધાએ. સામેની ટીમને એમણે ફક્ત 7 ઓવરમાં ઓલ આઉટ કરી નાખી હતી. બધાનું એક વાર જોરથી સ્વાગત થાય, એક વાર જોરથી તાળીઓથી સ્વાગત કરવામાં આવે. હે ફી ફુર રે તાલિયા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હવે આપણે એમ્પ્લોય ઓફ ધ યરનો સ્પેશિયલ એવોર્ડ આપીએ છીએ. દરેક પ્લાન્ટમાંથી આપણે સિલેક્ટેડ એમ્પ્લોયને પોતાની પ્રોડક્ટિવિટી, ઇનોવેટિવ આઈડિયાઝ, હાર્ડવર્ક અને સિન્સિયરિટી આવા અલગ અલગ ક્રાઇટેરિયાથી નક્કી કરીને એમના પ્લાન્ટ મેનેજર્સ પોતે રેકમેન્ડ કરે છે. એવા પ્લાન્ટના ટોટલ આપણે 5 ભાઈઓને એ સ્પેશિયલ એનો એમ્પ્લોય ઓફ ધ યરનો એવોર્ડ આપવા માટે જઈ રહ્યા છે. વિપુલ પટેલને હું રિક્વેસ્ટ કરીશ કે મંચ પર આવે. શ્રી વિપુલ પટેલ સ્ટોર ઇન્ચાર્જ છે, સ્ટોર છારોડી પ્લાન્ટમાં. કર્ણભાઈને રિક્વેસ્ટ કરીશ કે વિપુલભાઈને ઇનામ આપે. વિપુલ 24 વર્ષથી આપણા મેઘમણી પરિવાર સાથે જોડાયેલા છે અને ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન વિપુલભાઈ. થેન્ક યુ થેન્ક યુ. ધીરેન ઓઝાને રિક્વેસ્ટ કરીશ કે મંચ પર આવે. ધીરેન આપણા છારોડી પ્લાન્ટમાં સિનિયર ઓફિસર R&D છે. અંકિતભાઈને રિક્વેસ્ટ કરીશ કે એને સ્પેશિયલ એવોર્ડથી નવાજિત કરે. ભાવેશભાઈ, ધીરેનભાઈ વન ઓફ ધી મોસ્ટ સિનિયર GLP પર્સનલ છે અને ખૂબ સારી એક્ટિવિટી કરી છે એમણે. ધીરેનભાઈ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ થેન્ક યુ. અજય એન શાહ વટવામાંથી એમને ઇનામ જાય છે. એક્સાઇઝ આસિસ્ટન્ટ છે. હા, શ્રી દર્શનભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને ઇનામ આપે. અજયભાઈ એક્સાઇઝ આસિસ્ટન્ટ તરીકે એકાઉન્ટમાં છે. આપણે ત્યાં 25 વર્ષથી મેઘમણી પરિવાર સાથે જોડાયેલા છે અને ખૂબ હાર્ડવર્ક અને ખૂબ સરસ કામ કરે છે, એના માટે એમને પારિતોષિક આપવામાં આવે છે. હવે મુકેશ છાગ MFL માર્કેટિંગ. મુકેશભાઈ ખૂબ જાણીતા છે. મુકેશભાઈ આપણે ત્યાં આસિસ્ટન્ટ મેનેજર MFL માર્કેટિંગમાં છે. 0 ડેપ્થ તાલિયા. મૌલિકભાઈને રિક્વેસ્ટ કરીશ. કૌશલભાઈ અને મૌલિકભાઈ બંને ભેગા
મળીને એમની ના ભાઈ મુકેશભાઈ ખૂબ અભિનંદન. છેલ્લું ઇનામ બી વેંકટ વરુને પણ જાય છે, સિનિયર એરિયા સેલ્સ એક્ઝિક્યુટિવ છે આપણે ત્યાં. મને લાગે છે હાજર નથી આજે, હા, પણ એમને પણ આપણે અભિનંદન આપીએ છીએ. આપ સાહેબોનો ખૂબ ખૂબ આભાર, આપ અહીંયા આવ્યા અને આપનો ખૂબ ખૂબ આભાર. હા, આપણે નેશનલ એન્થમ્સ કરશું અને ત્યાર પછી આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરશું. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્છલ બંગા, વિંધ્ય માચલ યમુના ગંગા ઉચ્છલ ચલ ગીતરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે, ગાયે તવ યશ ગાથા, જનગણ મંગલ ધાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય 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 હે મતમાતા કી જય. હલો શ્રી સિદ્ધાર્થ રાંદરિયા સાહેબનું નાટકને આપણે માણીએ. સિદ્ધાર્થભાઈનો પરિચય કરવાની કોઈને જરૂર નથી, પણ એક નાની વસ્તુ કહું. મારા વિઝિટિંગ કાર્ડ, મારું જે કાર્ડ હતું આજે ઇન્વિટેશન, છે મારા ટેબલ પર પડ્યું હતું. નાની 2.5 વર્ષની છોકરીએ જોઈને કીધું, કહો આ તો ગુજ્જુભાઈ છે. એટલે ગુજ્જુભાઈની અસર કેટલા પર પડે છે એ એક થાય છે. મારા એક મિત્રના મોટાભાઈ ફોરેનમાં હતા, એને પાછા આવ્યા અને એમ કીધું કે આટલા વખત સુધી ટાઈમ કેમ કેમ પાસ કર્યો, તો કે ગુજ્જુભાઈના નાટકો જોઈને એમનો સમય પસાર થઈ ગયો. એટલે કેટલા બધા માનવ ઉપર એમનું આ હાસ્યરસનું ફેલાયેલું છે. ટૂંક સમયમાં આપણે નાટકનો માણીએ. થેન્ક યુ વેરી મચ.